મેઘરાજ ખાતે ગ્રીન પાર્ક ચોકડી ભાજપના તમામ હોદ્દેદારો એકઠા થયા હતા અને કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીનું પુતળું બનાવી પુતળાદહન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી સ્વરૂપે મેઘરાજ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક છે. એક વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી એ કોઈ પક્ષના રાષ્ટ્રપતિ નથી હોતા, પરંતુ આખા દેશના રાષ્ટ્રપતિ હોય છે. ત્યારે રાષ્ટ્રપતિના પદ ગીરીમાં જાળવવી એ તમામ ભારતના નાગરિકની ફરજ છે. ત્યારે કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ગણાવ્યા, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતવાસીઓએ ફિટકાર વરસાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે મેઘરજ ખાતે સાંસદ અધિરંજન ચૌધરી સામે વિરોધ દર્શાવ્યો. મેઘરજ ખાતે ગ્રીન પાર્ક ચોકડી ભાજપના તમામ હોદ્દેદારો એકઠા થયા હતા અને કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીનું પુતળું બનાવી પુતળાદહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે મેઘરજ મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંસદના વિરોધમાં કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. મેઘરજ મુકામે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી વિશે કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ જે રાષ્ટ્રપતિના પદને લાંછન લગાડે એવું સ્ટેટમેન્ટ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે બિરદાવે છે, ત્યારે મેઘરજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી અને મેઘરજ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે એમના આપેલા નિવેદનના વિરોધમાં એમનું વિરોધ પ્રદર્શન કરવા માટે આજે એમનું પુતળા દહન કરી અને મામલતદાર સાહેબશ્રીને એમને યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે આવેદનપત્ર આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આદિવાસી સમાજના આગેવાનોના ઉપક્રમે આવેદનપત્ર આપી અમને યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે મામલતદાર શ્રી અને સરકારશ્રીને આજે વિનંતી કરવાના છીએ. આવું લાંછન લગાડી એવું કૃત્ય આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે અમે સૌ આગેવાનો આ સ્ટેટમેન્ટને વખોડીએ છીએ, શબ્દ સખત શબ્દોમાં વખોડીએ છીએ. કારણ કે એમની માનસિકતા આજે છતી થઈ છે કે એક દલિત આદિવાસી આગળ આવ્યો છે ત્યારે આમને પસતું નથી અને આદિવાસી વિરોધી કોંગ્રેસ આજે સાબિત થઈ છે, ત્યારે અમે એમનું સ્ટેટમેન્ટને આજે સખત શબ્દોમાં વખોડીએ છીએ, સમગ્ર સમાજ વખોડી રહ્યો છે. ત્યારે આવા આજે કોંગ્રેસને વિરોધમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમના વિરુદ્ધમાં સરકાર સખત કાર્યવાહી કરે એવી અમારા આજે નમ્ર વિનંતી છે. બોલો ભારત.